हाय स्टूडेंट्स, जय हिंद एवरीवन। आपणे अगाउना लेक्चर में लघु कोण, गुरु कोण, काट कोण, सरल कोण, विपरीत कोण, कोटि कोण, पूरक कोण, रेखाखंड ने किरण अने खूणो आटली बाबतनो अभ्यास कर्यो छे। चलो हजू थियरी में आपणे खूणा विषयनी वधु माहिती मेळवानी छे, एटले आगळ हवे ए जोईए। अहीं दोरेली आकृति छे एमां हुं बे त्रण प्रश्नो करीश के खूणा केटला बने। तो खूणो पी क्यू आर, खूणो आर क्यू एस, खूणो पी क्यू एस। હવે એમાં આ મુખ્ય જે બે ખૂણા અંદર બનેલા છે, આ બંને ખૂણામાં સામાન્ય શિરોબિંદુ કયું? એનો મતલબ કે બંને ખૂણા વખતે હોય તો એ ખૂણા PQR માં Q અને ખૂણા RQS માં R, આ Q એ સામાન્ય શિરોબિંદુ થયો। ચલો હવે આ જ બે ખૂણા માટે સામાન્ય ભુજ અથવા તો સામાન્ય કિરણ હોય એવું કયું? तो आ रही क्यू आर। मित्रों थीयरी छे, हाँ भूमिति में खास थीयरी आवड़ी जो ये। आ क्यू आर जे छे ए जुओ, खूणा पी क्यू आर मां पण आवे अने खूणा क्यू आर एस मां पण आवे, बन्ने मां आवे एटले एने सामान्य भूज कयुं छे। तो आ बे खूणा एमना विशे एवी विशेषता थाय छे के ए बे खूणाओ मां एक बिंदु ए सामान्य शिरोबिंदु छे, एक भूज ए सामान्य भूज छे, ज्यारे आ बाकीना बे भूज ए आ सामान्य भूजनी बन्ने बाजुए छे। आ सामान्य भूजनी बन्ने बाजुए छे, कया कया भूज? क्यूपी अने क्यूएस। एटले एवी रीते जे बे खूणा बनता होय ने मित्रो, एने कहेवाय आसन्न कोण, एने कहेवाय आसन्न कोण। चलो त्यारे व्याख्या लखीए। जे बे खूणा मा एक शिरोबिंदु एक ज शिरोबिंदु होय, एक सामान्य भूज होय, एक भूज सामान्य होय, एक भूज सामान्य होय तथा बाकीना बे भूज सामान्य भूजनी जुदी जुदी बाजुए होय, तेवा बे खूणाओने आसन्न कोण कहेवाय। केवा? आसन्न, जेने एडजेसेंट कोण कहेवाय छे। ADJECENT, एडजेसेंट एंगल्स બે છે એટલે બહુવચન। ફરી વાર યાદ કરાવી દઉં, જુઓ જે બે ખૂણામાં, આ બે ખૂણા છે PQR અને RQS માં શું છે? તો એક જ ભુજ છે, સોરી શિરોબિંદુ છે Q, એક ભુજ સામાન્ય છે એ કયું છે? QR, અને સામાન્ય ના હોય તેવા ભુજ કયા છે? QP અને QS, એ બંને એ આ સામાન્ય ભુજ QR ની જુદી જુદી બાજુએ છે। એટલે એ રીતે આ બનતા બે ખૂણા છે જેને આપણે આસન્ન કોણ કહીશું। ક્લિયર? અને એનું જો તમારે પરિણામ સમજવું હોય તો આ ખૂણા PQS નું માપ, આખા ખૂણા PQS નું માપ
એ આ બનતા બે આસનનો કોણના સરવાળા જેટલું હોય, એટલે કે ખૂણો પી ક્યુ આર આ એક નંબરનો ખૂણો અને આ ખૂણો આર ક્યુ એસ એ બે નંબરનો ખૂણો, બરાબર છે? એટલે આખા ખૂણા પી ક્યુ એસ નું માપ એક વત્તા બે ના ટોટલ જેટલું, એટલે કે બંને આસન કોણનું સરવાળો કરો એટલે આખા ખૂણા જેટલો થાય. હવે પછી તમને આસન કોણ વિશેની વાત આવે તો એ ખબર પડવી જોઈએ કે આ રીતે બને છે બે આસન કોણ કહેવાય. નેક્સ્ટ, ચલો મિત્રો અહીં વાત કરીએ ને તો અહીં આસન કોણ બને છે એવો પ્રશ્ન કરું તો હમણાં આપણે જોયું એ પ્રમાણે જે બે ખૂણાઓમાં એક સામાન્ય શિરોબિંદુ, એટલે કે શિરોબિંદુ એક જ છે, જો અહીંયા ઓ આ ઓ એક જ શિરોબિંદુ છે ખૂણા બે, વળી એક ભુજ સામાન્ય છે ઓ ઝેડ, અને બાકીના બંને ભુજ એ આ ઓ ઝેડ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે, એટલે આડકતરી રીતે અત્યારે આ આકૃતિમાં ખૂણો એક્સ ઓ ઝેડ અને ખૂણો વાય ઓ ઝેડ આ બંને આસન્ન કોણ તો છે જ, આ બંને આસન્ન કોણ તો છે જ, એટલે આ આસન્ન કોણોમાં સામાન્ય ના હોય એવા ભુજ કયા છે? તો કે ઓ એક્સ અને ઓ વાય. પણ આ ઓ એક્સ અને ઓ વાય આ બે ભુજથી એક બાબત ચોક્કસ થાય છે, જુઓ શું બને છે ખબર છે? આ એક રેખા બને છે, એટલે આસન્ન કોણની વ્યાખ્યા તો સચવાય પણ એથી કંઈક વિશેષ મળે છે. એટલે સામાન્ય ના હોય તેવા ભુજથી કોઈ રેખા બનતી હોય ને એવી રીતે જ્યારે બે આસન્ન કોણ બન્યા હોય ને ત્યારે એ જે છે ને એ ખૂણાઓની રૈખિક જોડના ખૂણા કહેવાય, જેને આપણે આ રૈખિક જોડના ખૂણા એવું કહી શકીએ, બરાબર છે? જો બે આસન્ન કોણો ના સામાન્ય ન હોય તેવા ભુજ રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવાય. તેવા ખૂણાઓને ખૂણાઓની રૈખિક જોડ કહેવાય. ફરી વાર સમજાવી દઉં શબ્દશઃ, બે આસન્ન કોણોના સામાન્ય ન હોય તેવા ભુજ, અહીં આ એક્સ ઓ ઝેડ, ઝેડ ઓ વાય આ બંને આસન્ન કોણ છે, એમાં સામાન્ય ન હોય તેવા ભુજ કયા છે? ઓ એક્સ અને ઓ વાય. એ શું બનાવે છે? રેખા બનાવે છે આખી, બસ ત્યારે. એટલે એ ખૂણાઓ જે છે એની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવાય, બરાબર છે? અહીં ખૂણો એક્સ ઓ ઝેડ અને ખૂણો ઝેડ ઓ વાય જે લખવું હોય, અથવા વાય ઓ ઝેડ પણ લખાય, તેમના સામાન્ય ન હોય તેવા ભુજ ઓ એક્સ અને ઓ વાય, આ ઓ એક્સ આ ઓ વાય, બરાબર છે? એ રેખા બનાવે છે, બરાબર છે? આસન્ન કોણો કયા? એક્સ ઓ ઝેડ અને ઝેડ ઓ વાય, અને તેમના સામાન્ય ન હોય તેવા ભુજ કયા? ઓ એક્સ અને ઓ વાય, એ રેખા બનાવે છે. માટે ખૂણો એક્સ ઓ ઝેડ અને ખૂણો વાય ઓ ઝેડ એ ખૂણાઓની રૈખિક જોડ રચે છે અથવા રચે,
બરાબર છે, બહુ દેશી ભાષામાં વાત કરીએ ને તો રેખિક જોડ એટલે આ રેખા ઉપર, રેખા ઉપર ખૂણાની જોડ મળી, બહુ સિમ્પલ, રેખિક જોડના ખૂણા સમજો તો રેખા હોવી જોઈએ, બરાબર છે. આ કિરણ આમ જતું હોય તો નહીં, પણ આ રેખા બનતી હોય ત્યારે આ બે બનતા હોય એને ખૂણાઓને રેખિક જોડ કહેવાય. નેક્સ્ટ, હવે આમાં પણ મારે તમને કેટલાક પ્રશ્નો કરવા છે. અત્યારે આપણી પાસે આ બે રેખાઓ જે છે પીક્યુ અને આરએસ, એનાથી ચાર ખૂણા બને છે, આ એક બે ત્રણ અને ચાર. આ ચારેય ખૂણામાં તમે જ્યારે આ બે ખૂણાઓની વાત કરો ને ત્યારે ઓપી એ સામાન્ય ભુજ બને, જ્યારે આ બે ખૂણાની વાત કરો ને ત્યારે ઓએસ એ સામાન્ય ભુજ બને. એવી રીતે આ ચારેય ભુજ ગમે તે રીતે સામાન્ય ભુજ તો બને જ છે, બરાબર છે. હવે સામાન્ય શિરોબિંદુ ધરાવતા હોય તેવા બે કિરણોનો આપણે, તેવા બે ખૂણાઓનો વિચાર કરીએ. દાખલા તરીકે આ ઓ એ ખૂણા પીઓ આર એમાં પણ છે, ખૂણા પીઓ આર એમાં પણ છે, અને ખૂણા ક્યુઓ એસ એમાં પણ છે. કોણ? શિરોબિંદુ ઓ. એટલે કે આ બંને ખૂણામાં આ શિરોબિંદુ સામાન્ય છે, બરાબર છે, જેનું દરેક ભુજ એ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે છે. હવે આ બે ખૂણા માટે વાત કરતા હોઈએ ત્યારે તમે વિચારો તો એક તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ મળ્યા, એમાંનો એક ખૂણાનો દરેક ભુજ, એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે છે. આ બે ખૂણામાં એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણા, એટલે જુઓ આ ઓપી એ આની સાથે, સોરી ઓપી એ આની સાથે આ રેખા બનાવે, ત્યારે રચાતા ખૂણા એ અભિકોણ બને. વ્યાખ્યા જોઈએ કે સામાન્ય અભિકોણ કે જેને આપણે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા ઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહેવાય. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં આપણે આ બે ખૂણાઓની વાત કરીએ, અથવા આ બે કોઈ પણ એક ખૂણાનો દરેક ભુજ, એટલે કે માનો કે આ ખૂણા છે એનો દરેક ભુજ એટલે કે ઓપી અને ઓઆર, એ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો સીધી વસ્તુ છે, આ આ ખૂણો છે એના આ ભુજ સાથે, એટલે કે જુઓ આ ઓપી એ ખૂણા ક્યુઓ એસના ઓક્યુબ ભુજ સાથે રેખા બનાવે છે, અને આ જે ભુજ છે ઓઆર એ ખૂણા ક્યુઓ એસના ઓએસ ભુજ સાથે રેખા બનાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા આ બે ખૂણા છે, જેમાંનું એક ભુજ ઓપી એ આની સાથે એટલે કે ઓક્યુ સાથે રેખા બનાવે છે, અને બીજું ભુજ ઓઆર એ ઓએસ સાથે રેખા બનાવે છે. એટલે આ કન્ડિશન થઈ આપણે એકચ્યુઅલમાં જાણીએ છીએ, સમજી ગયા કે આ રીતે સામસામે બનતા ખૂણા એટલે અભિકોણ થાય, બે રેખાઓ છેદતી હોય, પણ એને વર્ડિંગમાં આપણે લખવાનું છે એટલે એ આપણને આવડવું જોઈએ, બરાબર છે. વર્ટિકલી ઓપોઝિટ એંગલ જેને કહેવાય.
वर्टिकली ऑपोजिट एंगल्स अने खूणाओनी रेखिक जोड़ना जे खूणा छे एने आपणे पेर ऑफ लीनियर एंगल्स कहीशुं। બરાબર, ખૂણાઓને રેખીક જોડ, ઓકે। ત્યારે હવે ફરી વાર એક ને એક બાબત થોડી ચર્ચા કરી લો અભિકોણ માટે। અહીં POR અને QOS આ બંને અભિકોણ છે। ચલો આ બંને પર મેં એક સરખી નિશાની કરી છે, એવી રીતે આ પણ અભિકોણ બનશે। ખૂણો POS અને ખૂણો QOR આ અભિકોણની જોડના ખૂણા થયા। લખવું હોય તો આપણે એના માપ સમાન છે જે પ્રમેયમાં જોવાના છીએ કે POR POR બરાબર QOS આ જોડ પણ થઈ અભિકોણની અને જે ના માપ સમાન હોય એવું બતાવે છે। અને બીજું POS બરાબર QOR, બહુ ઝડપથી આપણે હમણાં એનો પ્રમેય જોવાના છીએ, સાબિત કરવાના છીએ। ચલો નેક્સ્ટ વન, પૂર્વધારણા 6.1 ભણી ગયેલી બાબતનું રિવિઝન છે એક પ્રકારે। સાબિતી વગર સ્વીકારેલું છે એને પૂર્વધારણા કહેવાય, આને સ્વીકારવાનું છે, સમજી શકાય, સાબિતી નથી આપવાની। કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180° થાય। બાબત એક ને એક છે પણ મારે તમને ફરી વાર આકૃતિથી સમજાવી છે। જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, માનો કે આ રેખા PQ અને આ ઉદ્ભવ બિંદુ O, બરાબર, તેવા કિરણ એટલે કે OR કિરણ અને આ રેખા, સમજ્યા, કિરણનું ઉદ્ભવ બિંદુ આપણે કિરણ OR ની વાત કરીએ છીએ, આ કિરણ OR કે જેનું ઉદ્ભવ બિંદુ O છે આ રેખા PQ ઉપર છે, તેવું કિરણ અને રેખાથી બનતા એટલે કે આ રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180° થાય। એમ કહે છે કે આ બેનો સરવાળો કેટલું થાય, 180° જ થાય। ખૂણાઓની રેખિક જોડના ખૂણા છે અને આપણને ખબર છે કે બેનો સરવાળો 180° થાય, આ યાદ રાખવાનું છે, બરાબર। બે ખૂણાઓની રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180° થતો હોય, એનું ઉલટું કર્યું છે પૂર્વધારણા 6.2માં। જો બે આસનનો કોણનો સરવાળો 180° થાય, હવે તમે એ પણ જાણો છો કે આ બંનેને આસન કોણ પણ કહેવાય, એટલે આ બંને આસન કોણનો સરવાળો 180 થાય છે અત્યારે, તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બનાવે, તો સ્વાભાવિક છે કે આ ખૂણામાં સામાન્ય નથી એવી આ બે બાજુ છે ઓપી અને ઓક્યુ જે રેખા બનાવે છે। ક્લિયર, સમજી ગયા? હવે એક નવી શરૂઆત કરવાની છે। એકચ્યુઅલમાં આ બંને પૂર્વધારણા શેના માટે છે ખબર પડી? ખૂણાઓની રેખિક જોડ માટેની જ છે, એ સંયુક્ત રૂપે ભેગું કરો એટલે આ રેખિક જોડના ખૂણા ઉપરથી જ મળેલું છે। પણ હવે તમારે ધોરણ 9માં એક નવેસરથી અલગ બાબત સમજવાની છે, જે છે પ્રમેય। પૂર્વધારણા આપણે એને કહેતા કે જેને સાબિત ના કરવાની હોય, માત્ર સ્વીકારવાનું હોય, અને પ્રમેય આપણે એને કહેતા કે તર્કસંગત દલીલોથી સાબિત કરવાના સિદ્ધાંત કે સત્યને પ્રમેય કહેતા। અને એ આપણે હવે આજે પહેલી વાર પહેલો પ્રમેય તમારા અભ્યાસક્રમનો સાબિત કરવાના છીએ, જેનું ટાઇટલ છે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય। હમણાં જ આપણે અભિકોણોની વાત કરી છે, તો આવો હવે આપણે પ્રમેય જોઈએ। બરાબર, થોડી વાત ફરી વાર કરી લો ઉપર છેલ્લી। તો જુઓ, જ્યારે ઓ એ કિરણ એ સીડી રેખા પર બનતું હતું ત્યારે આ બે ખૂણાની વાત હતી, એનો સરવાળો 180, ઓડી કિરણ એ બી રેખા પર બન્યું ત્યારે આ બેનો સરવાળો 180, બંનેમાં કોમન હતું એ ઓડી જે ઉડી ગયું, એટલે વધ્યા કયા, આ બે જે સામસામે મળી ગયા સમાન થઈ ગયા, એટલે આનો અર્થ એ
के अभिकोणों ए हमेशा समान ज होय, पण ए पहला तमने अभिकोण ने ओळखता आवडवू जोईए, एनी व्याख्या पण आवडवी जोईए, एनी अंदर आवती बाबत खूणाओनी रैखिक जोड़ के जेनो सरवाळो बे खूणानो 180 थतो होय, आ बधी बाबतो अंदर वणायेली होय जे आपणे याद राखवानी होय। क्लियर मित्रों? तो मैं तमने अक्षरशः सरस मजानो प्रमेय लखी ने साबित करी बताव्यो छे। पहले थी हूँ तमने जनरल लेसन कही दू मित्रों। तो प्रमेय छे ने ए तमारे एक वक्त समझी लीधा पछी त्रण वक्त पक्ष साध्य आकृति साबिती आ बधुज त्रण वक्त अने ए पण कंसनी विगतो सहित आ एक जनरल लेसन समझी लेवानो। प्रमेयनु नाम पड़े एटले तमारे एने पती गया पछी त्रण वक्त लखवानो ज होय तो ज आवडे, बराबर छे? एटले भूमिति तो ज पाक्कू पण थशे। चलो रजा लईए, हवे आवती वखते मळीशुं ત્રીજા નંબરના વિડીયોમાં। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 9માં તમારે પ્રમેય એ ભૂમિતિમાં એક ખૂબ અગત્યની બાબત આવશે જેને તમારે સાબિત કરવાના છે। પૂર્વધારણાને આપણે એવું કહેતા કે જે તર્ક સિદ્ધાંતને કે સત્યને સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે એને આપણે પૂર્વધારણા કહીએ છીએ। જ્યારે એને સાબિત કરવામાં આવે એટલે એ પ્રમેય બને। तो आओ अपने तमारो प्रमेय 6.1 नंबर जुए जेनु टाइटल छे के परस्पर छेदती रेखाओं थी बनता अभिकोण समान होय। हवे तमने एक खबर होवी जोईए के प्रमेय में पक्ष साध्य जरूर होय ते आकृति अने साबिती आटली बाबतोनी जरूर होय। केवी रीते लखाय? तो सौथी पहेला तमारे आवुं टाइटल लखवानुं परीक्षामां, पछी पक्ष। तो पक्ष में शू लखवानु होय? जे बाबत आपेली होय तमने शू आप्यु कहेवाय के परस्पर छेदती रेखाओ थी बनता अभिकोण समान होय छे एवुं साबित करवानु छे। एटले आपेली बाबत परस्पर छेदती बे रेखाओ, एटले आपणे लखवानु के रेखाओ ए बी अने सी डी परस्पर छेदे छे अथवा छेदती रेखाओ छे। हवे एनाथी बनता अभिकोण तो ए आपणे अभिकोण जाते ओळखवा पड़े, जेम के आ अने एनी सामेनो आ खूणो अभिकोण थाय ए समान थाय एवुं साबित करवानुं छे जेने आपणे साध्यमां लेवानुं छे। एटले एक जोड़ बने एओसी बराबर खूणो बीओडी અને બીજી જોડ એઓડી બરાબર બીઓસી આ સાબિત કરવાનું થયું જેને આપણે સાધ્ય કહીએ છીએ। સમજણ પડી ગઈ? આપેલી બાબત પક્ષમાં સાબિત કરવાની હોય, ક્યાંથી સાબિત કરવાની છે એ સમજી અને એ પ્રમાણે એનું ટાઇટલ એ સાધ્ય તરીકે સાબિત કરવાનું હોય। ચલો હવે આપણે સાબિતી ઉપર નજર નાખીએ। હવે સાબિતીમાં સૌથી પહેલા આપણે જેમ કહીએ છીએ કે તર્કસંગત દલીલોથી સાબિત કરવાનું હોય એટલે આપણે વિચારવાનું હોય અલગ અલગ। તો અહીં આ રેખા સીડી છે, આ કિરણ ઓએ છે, એટલે આપણે એના માટે સેન્ટેન્સ લખવું છે કે કિરણ ઓએ ક્યાં છે? તો કહે છે કે કિરણ ઓએ એ આ રેખા સીડી ઉપર છે। બરાબર, કિરણ ઓએ રેખા સીડી। હવે એ લખીને શું બીજું વિચારવાનું? તમે વિચારો તો ખબર પડે તમને મિત્રો કે આ રેખાથી આ જે બે ખૂણા બન્યા ને એ ખૂણાઓની રૈખિક જોડના ખૂણા છે અને એમનો સરવાળો 180 થાય, આ ભૂમિતિ છે। એટલે આ બધા પરિણામો સાથે સાથે યાદ રાખવાના હોય, જો કે એકથી વધુ વખત આવશે એટલે આવડી જશે। હાલ આપણે શું લખીશું એના માટે કે ખૂણો એઓસી પ્લસ ખૂણો એઓડી બરાબર 180 અંશ રૈખિક જોડની પૂર્વધારણા। ક્લિયર? એનું પરિણામ નંબર આપણે આને 1 કહીએ। ચલો તે જ રીતે બીજું આવું કંઈક લઈએ
કે જેમાં આ એબી રેખા, બરાબર, આ એબી રેખા જે છે એમાં ઓડી એક કિરણ છે. તો કિરણ ઓડી ક્યાં આવેલું છે? તો કે રેખા એબી ઉપર. હવે એનાથી કયું પરિણામ બને? માટે આ બે ખૂણાનો સરવાળો 180, એ ઓડી પ્લસ બીઓડી, ખૂણો બીઓડી 180 અંશ રૈખિક જોડની પૂર્વધારણા. આ પરિણામ નંબર બે. હવે પરિણામ નંબર એક અને બે ઉપર નજર નાખો. એકના ટાઇટલમાં પણ સરવાળો તો 180 જ છે, આ રહ્યો. બેમાં પણ સરવાળો તો 180 જ છે, મતલબ એક અને બેને સરખાવતા અથવા તો એક અને બે પરથી, બરાબર ને? પરિણામ એક અને બે પરથી શું મળશે? એમ તો આ 180, આ 180, મતલબ કે આ બાજુ જે છે ખૂણો એઓસી પ્લસ ખૂણો એઓડી બરાબર આ રહ્યો ખૂણો એઓડી આ પરિણામમાં વત્તા ખૂણો બીઓડી. ચલો બંનેમાં સરખું હોય ડીસ્યુમ, એઓડી એઓડી, શું વધશે? ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી. અને મિત્રો, આ આપણું પરિણામ થઈ ગયું, જે સાબિત કરવાનું હતું આ રહ્યું. સમજી ગયા? તો આમ આ સાધ્યના બે પરિણામોમાંથી એક સાબિત કરી નાખ્યું. બીજા માટે આપણે સીધું લખી શકાય કે આ જ પ્રમાણે. કયું સાબિત કરી શકાય? તો કે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી સાબિત કરી શકાય અથવા તો થાય. ક્લિયર કટ? મેં તમને બહુ રજેરજ કમ્પ્લીટ ટાઇટલ, પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી એમાં કૌંસના પરિણામો સહિત આખો પ્રમેય સમજાવી દીધો. ફરી એકવાર કહી દઉં, જ્યારે આપણે સીડીને રેખા સમજીએ ત્યારે ઓએથી આ બે ખૂણા 180 લખવાના, એબીને રેખા સમજીએ ત્યારે આ બે 180, અને બંને 180 સરખાવશો એટલે બંનેમાં કોમન ખૂણો એઓડી ઉડી જશે, એટલે આ સામસામેના ખૂણા જે સમાન પરિણામ આપશે, એટલે કે સરખા હોય. સમજી ગયા? આમ અભિકોણો પરસ્પર છેદતી રેખાઓથી જ્યારે બનતા હોય ત્યારે એ સમાન જ હોય. આ સનાતન આપણા માટે ભૂમિતિમાં સત્ય થઈ ગયું, એટલે આપણે હવે પછી ઉપયોગમાં આપણે જ્યારે લઈએ ત્યારે અભિકોણો સમાન હોય એવું આ પ્રમેય 6.1 આધારિત લઈ શકીએ. ક્લિયર મિત્રો? તો આજે આપણે આ જે કંઈ બી ભણ્યા એ બધું તમારે મોઢે કરી નાખવાનું. અને પ્રમેયની વાત છે તો જનરલ વસ્તુ સમજી લો કે પ્રમેય જ્યારે સાબિત કરવામાં આવે તમારી સામે ત્યારે એ સાબિત કરેલો પ્રમેય તમારે 3 વખત કમ્પ્લીટ લખી અને તૈયાર કરવાનો રહેશે. હવે પછી કોઈ પણ પ્રમેય માટે હું લેસન ન પણ આપું તો તમારે આ જનરલ લેસન સમજી લેવાનું. ક્લિયર? આવતા વિડીયો ફરીવાર મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.